સાથે પધારેલા અતિથિ વિસર્જનનો પણ અભિવાદન. અમારા સંકલ્પ વિકસિત ભારત, અમારા સંકલ્પ વિકસિત ભારત, અમારા વંદે વંદે ભારત માતા કી, ભારત માતા કી. કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના મુખ્ય અતિથિ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી તેમજ લક્ષદ્વીપના માનનીય પ્રશાસક મહોદય શ્રીમાન પ્રફુલભાઈ પટેલ સાહેબ, સંઘ પ્રદેશ દમણ અને દીવના માનનીય સાંસદ મહોદય શ્રી લાલુભાઈ પટેલજી, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રામજીભાઈ, દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી. લાભ આપવાના ઉદ્દેશ્યથી એક અભૂતપૂર્વ પહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ સફળતાપૂર્વક અમલીકરણ થઈ રહ્યું છે. આજે આપણે ભારત દેશના વિકાસમાં સહયોગ આપીએ એના સંકલ્પ માટે માનનીય પ્રશાસક મહોદય ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનો શુભારંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. હું આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી તેમજ લક્ષદ્વીપના માનનીય પ્રશાસક મહોદય શ્રીમાન પ્રભુભાઈ પટેલ સાહેબને નમ્ર નિવેદન કરું છું કે આપના કર કમલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી દીવમાં મોદી સરકારની ગેરંટી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમની ભવ્ય ઉજવણી. આ કાર્યક્રમ સવારે 11 કલાકે વરાંગબારા મુકામે જેટી ઉપર પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં પ્રવેશ દ્વારે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબનું આગમન થતાં તેમનું પુષ્પગુજ આપી ફૂલો વરસાવી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમમાં દીપ પ્રગટાઈ. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પંચાયત, DMC, દીવ ભાજપ પરિવાર, સમસ્ત કોળી સમાજ, વરાંગબારા ખારવા સમાજ, લીડિંગ સિટીઝન અને ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સંસ્થાઓ દ્વારા પ્રશાસક સાહેબનું ફૂલર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું અને સ્થળ ઉપર જ વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો અને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સાહેબે સન્માન કર્યું. ત્યારબાદ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે દમણ દીવ 19 ડિસેમ્બર 1961 રોજ પોર્ટુગીઝની ગુલામીમાંથી મુક્ત થયું. આ પ્રસંગે હૃદયપૂર્વકની શુભકામના પાઠવી 2047માં ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું અને યશસ્વી વડાપ્રધાનના આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રશંસા કરી, કેમ કે વડાપ્રધાને છેવાડાના ગરીબમાં ગરીબ માણસની ચિંતા કરી છે જેથી દરેક લોકોએ છેવાડાના માણસ પાસે જઈ અને મોદી સરકારની ગેરંટીની યોજનાનો લાભ અપાવવા ખાસ અનુરોધ કર્યો. ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ગાડીને પ્રશાસક સાહેબે લીલી ઝંડી આપી રવાના કરી. આ ગાડી દીવ જિલ્લાના તમામ વિસ્તારોમાં જશે. આ ભવ્ય કાર્યક્રમમાં સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. સેના સંકલ્પ હી જ્યોતિ, સંકલ્પ સવેરા. ભારતના પશ્ચિમી કિનારેથી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકાથી દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે. દમણ દીવ ઓર દાદરા નગર હવેલી કેન્દ્ર સરકાર કી અનેક યોજનાઓ કે સેચ્યુરેશન કે બહોત નિકટ પહોંચ ગઈ હૈ. આપ સભી કે એસે હી પ્રયાસો સે સમૃદ્ધિ આયેગી, વિકસિત ભારત કા સંકલ્પ સિદ્ધ હોગા. દાયકાઓથી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં ગરીબો માટે વ્યવસાયની કોઈ તકો ન હતી. સંકલ્પ હતો દરેકને મળે વેપારનો અધિકાર. પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા 33,000 થી વધુ લાભાર્થીઓ તેમના સ્વરોજગારમાં વધારો કરી રહ્યા છે.
આઝાદીના દાયકાઓ પછી પણ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ખેડૂતો વધુ વ્યાજના બોજથી પીડાતા હતા. સંકલ્પ હતો ખેડૂતોની આર્થિક મજબૂતી. આજે 14,000 ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે. આત્મનિર્ભર ઓર વિકસિત રાષ્ટ્ર બનાને કે સપને કો સાકાર કરેંગે. ગુલામી કી માનસિકતા કો જડ સે ઉખાડ ફેંકેંગે. દેશ કી સમૃદ્ધ વિરાસત પર ગર્વ કરેંગે. ભારત કી એકતા કો સુદૃઢ કરેંગે ઓર દેશ કી રક્ષા કરને વાલો કા સમ્માન કરેંગે. ધન્યવાદ. ભારત માતા કી જય. કેમ ભાષણ વાળા ભારત માતા કી કઈ સંબંધ નથી ભાઈ? ભારત માતા કી જય. ભાષણ બાકી છે પેલા ખૂણામાં. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ધન્યવાદ. મંચ પર બિરાજમાન આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી લાલુભાઈ, આજે તો મને 1981 નું વર્ષ મને યાદ આવ્યું. મારા લગ્નના મેં ચોરીના 7 ફેરા ફર્યા. એ વખતે જેટલા મને પુષ્પવૃષ્ટિ નથી થઈ એના કરતા હજારો ગણી પુષ્પવૃષ્ટિ આવી. પ્રદેશ વિશેષ કરી દમણદીવ માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ. 19 ડિસેમ્બર 1961 આ સંઘ પ્રદેશ પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત થઈ અને સ્વતંત્રતાનો શ્વાસ લીધો. મુક્ત દિવસના પાવન પર્વે આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન કરું. પણ સાથે સાથે મિત્રો થોડી પીડા પણ થાય. જે તે વખતે 30 કરોડની આબાદી વાળું દેશ 1947માં આઝાદ થયું. ચૌદ વર્ષનો ગાળો મને તો આજ પણ સમજણ નથી પડતી
કે 14 વર્ષ સુધી આ પ્રદેશને ગુલામ શા માટે રહેવું પડે. હમણાં તમે શપથ ગ્રહણ કર્યું હશે, શપથ ગ્રહણના શબ્દો મિત્રો માત્ર શબ્દો નથી, એ વેદના છે, સંવેદના છે, એ શબ્દો નથી, એ ભાવના છે. એ શબ્દો નથી, કરવા માટેનો સંકલ્પ છે. ભોળાનાથનું સુંદર મજાનું જ્યોતિર્લિંગ મંદિર 17 વખત એને લૂંટવા માટે લોકો આવે, વિદેશી આક્રમણ ખોરો, કેવો વૈભવ છે, કેવી જાહોજલાલી હશે આ દેશની. કેટલા હાથી ઘોડા ઊંટ ઉપર સોના ચાંદી માણેક મોતી હીરા 17 વખતે કોઈ લૂંટી જાય. આપણા ઘરમાં 17 વખત કોઈ ચોરી કરવા આવે તો આપણને ખબર પડે કે આપણા ઘરમાં પૈસા કેટલા છે? ગામને ખબર પડે. એવો સમૃદ્ધ સશક્ત દેશ કે જે સંકલ્પ તમને હમણાં ઓથ લેવડાવી, એ ઓથને યાદ રાખવાની આવશે. સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું, વિકાસશીલ નહીં વિકસિત. બીજો સંકલ્પ છે, કેટલી સમજણ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો. મિત્રો બહુ જ ખૂબ અંદરથી વાત કરું, ગુલામી કી માનસિકતા કો જડ સે ઉખાડ કે ફેંક દેના. કેવો સંકલ્પ છે મિત્રો, સબળ અને સશક્ત નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં આપણને મળ્યું છે, આપણા સૌનું સૌભાગ્ય. યાત્રાની વ્યવસ્થા કરીએ તો કોઈ ગરીબ બાકી ન રહે. અને મિત્રો હું મંચ ઉપરથી ફરીથી એક વખતે હું તમને ખાતરી આપું છું, અહીંયાથી એકાદ વર્ષ પહેલા મેં કહ્યું હતું તમારા 3 કામ બાકી છે, તમારે માંગવાની જરૂર નથી. સબસિડી આના માટે પૂરી તાકાતથી હું પ્રયત્ન કરીશ. આ ડીઝલની સબસિડી, નવી જેટી અને ડ્રેસિંગ, આ 3 એ તમારા પ્રાણ પ્રશ્ન છે. કદાચ મારાથી આમ સામાન્ય રીતે આવું થતું નથી, પણ કઈ તકલીફ હશે હું તમને એની કે જાહેર બહાર વાત નથી કરી શકતો, પણ પૂરી તાકાતથી કોશિશ કરીશ અને આ પરિણામ મળે એવા તમે મને આશીર્વાદ આપજો. અને આ વિશે આપણે પૂર્ણ કરી છે ખાતરી સાથે મારી વાત પૂરી કરું છું. આભાર, ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી, ધન્યવાદ.